સુરત જિલ્લામાં વાતાવરણમાં પલટા સાથે માંગરોળ અને ઉમરવાડા સહિતના વિસ્તારોમાં ભારે પવન અને વીજળીના તડાકા ભડાકા સાથે બરફના કરા પડતા ખેતીના પાકને વ્યાપક નુકસાન થવા પામ્યું હતું. સુરત જિલ્લાના માંગરોળ અને ઉમરપાડા સહિતના તાલુકામાં કમોસમી વરસાદને કારણે કેરીના પાક ઉપરાંત શાકભાજી અને ઘઉંના પાકને નુકસાન થવા પામ્યું છે. આ અંગે ખેડૂતોને સરકાર દ્વારા સર્વે હાથ ધરી વળતર ચૂકવવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. એમાં ઘણું નુકસાન થયું છે. પાક તૈયાર થઈ ગયો હતો, પછી વરસાદ ભારે પડ્યો છે વાવાઝોડા સાથે, ને પાક તૈયાર થઈ ગયો, પછી વરસાદ આવ્યો. ચોમાસામાં વરસાદ આવે એવો, ઉનાળામાં વરસાદ આવ્યો અને અમને ઘણું નુકસાન પહોંચાડ્યું છે. ને અમારા પાસે કેરી બી છે દેશી, તેના માટે અમે 15-20 મણ કેરી ઉતારીએ, ને તેમાં કેરીમાં બી નુકસાન પહોંચ્યું છે અને બધો મોર બી ખરી ગયો છે. જેવી કેરી ઉતરે દર વર્ષે એવી ઉતરશે નહીં હમણે. મારું નામ નિલેશભાઈ રમેશભાઈ છે. આ મારી અત્યારે આંબાની વાડી છે, એમાં અત્યારે કમોસમી વરસાદ આવ્યો અને જે વાવાઝોડું જેવું આવ્યું અત્યારે, તેમાં ઘણું નુકસાન થઈ ગયું છે. લગભગ 80% જેવું નુકસાન થઈ ગયું છે. એમાં મોવર આવેલો હતો તે ખરી ગયો છે, અને આ કેરી આવેલી હતી એ પણ પડી ગઈ છે. આ સાથે બીજો કયો પાક લે છે? આ સાથે બીજા ચણાનો પાક લે છે, એમાં પણ નુકસાન આવ્યું છે.